નમસ્કાર હેલો ડોક્ટર હું છું વિનલ હેલો ડોક્ટર અમારો વિશેષ કાર્યક્રમ છે કે જેની અંદર એક ડોક્ટર આપણી સાથે ચર્ચામાં જોડાતા હોય છે અને આપના મોંઝવતા તમામ સવાલોના જવાબ આપતા હોય છે અને આપને પણ જો કોઈ પણ પ્રશ્નો હોય તો એ આપ પૂછી શકો છો ફોન કોલ્સ કરીને આપણે સાથે આજે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અંકિત પંચમતિયા કે જેઓ મનોચિકિત્સક છે અંકિત ભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલા તો હું કહીશ કે આપ એક મનોચિકિત્સક છો અને જે રીતે કોરોનાનો હાવ છે પહેલી અને બીજી લહેરની અંદર જે પરિસ્થિતિ આપણે જોઈ છે એવામાં ત્રીજી લહેર હવે શરૂ થઈ ચૂકી છે લોકોના માનસ પટલ પર કયા પ્રકારની અસર થતી હોય છે જી આપણે અગાઉ પણ કોરોનાની બે લહેર જોઈ ચૂક્યા છીએ અને હવે ત્રીજી લહેર ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે તો અગાઉની બે લહેરમાં પણ લોકોના મગજ ઉપર કોરોનાની ઘણી બધી ઘાતક અસરો જોવા મળી હતી અને અત્યારે પણ ત્રીજી લહેરમાં જોવા જઈએ તો પણ એ જ રીતે કોરોનાની ગંભીર માનસિક અસરો લોકોના મગજ ઉપર જોવા મળી રહી છે જેમાં મુખ્યત્વે ડિપ્રેશન અને એન્ઝાયટી આ બે રોગ એવા છે કે જે વધારે લોકોના મગજ ઉપર અસર કરતા હોય છે હવે આમાં મુખ્યત્વે બે ટાઈપના લોકો અત્યારે જોવા મળી રહ્યા છે કે જેમાં એક એક પ્રકારના લોકો એવા છે કે જેના મગજ ઉપર ડિપ્રેશન અને એન્ઝાયટી ખૂબ જ હાવી થઈ ચૂક્યા છે કોરોનાના ડરના લીધે અને બીજા ટાઈપના એવા પણ લોકો છે કે જેને આ કોઈ ડર લાગતો નથી જેઓ એકદમ ફિયરલેસ છે બિકોઝ પેલી બે લહેર જોઈ ચૂક્યા છે અને એમાં જે કંઈ પણ લોકો સાથે થયું છે એ એ લોકોનો અનુભવ છે એટલે હવે એ લોકો અત્યારે આ લહેરમાં બિલકુલ બિંદાસ થઈ ચૂક્યા છે અને પ્લસ એવા પણ ન્યૂઝ આપણે સામે આવી રહ્યા છે કે ત્રીજી લહેર થોડી લેસ સિવિયર છે એટલી બધી હાર્મફુલ નથી તો એના કારણે લોકો ડોક્ટર્સના પણ ઘણાના ઓપિનિયન્સ એ ટાઈપના છે અને કેસીસ આવે છે કે હોસ્પિટલાઇઝેશન આઈસીયુ એડમિશન ઘણા ઓછા થઈ રહ્યા છે અને મોસ્ટ મોસ્ટ ઓફ ધ પીપલ હોમ આઇસોલેશનની અંદર જ રેડી થઈ જાય છે સાત કે દસ દિવસની અંદર એ લોકો ક્યોર થઈ જતા હોય છે તો આવા ન્યૂઝના કારણે પણ લોકો થોડા ફિયરલેસ અને બિંદાઝ થયા છે કે થશે તો જોયું જશે જોઈ લઈશું તો એક ટાઈપના લોકો છે અને બીજા ઘણા લોકો એવા પણ છે કે જેના મગજ ઉપર કોરોનાનો ડર એકદમ એકદમ જ જ હાવી થઈ થઈ ગયો છે છે અને અને એ લોકો ભયભીત ચૂક્યા જે લોકોમાં ડિપ્રેશન એટલે કે ઉદાસી અને હતાશા અને એન્ઝાયટી એટલે કે ચિંતા રોગ ખૂબ જ મુખ્યત્વે જોવા મળી રહ્યો છે જી ડોક્ટર તો હું અત્યારે આપને એ જ કહીશ કે આપ દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે જો કદાચ કોરોના સંક્રમિત થઈ ગયો હોય તો કે આ પ્રકારની સાવચેતી રાખવી ચિંતા ન કરવી જી બિલકુલ આ કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે હવે એ આવી ગઈ છે તો આવી ગઈ છે આપણે કંઈ કરી શકવાના નથી બટ આપણે સાવચેતી રાખી શકીએ કે આપણે કોરોનાથી સંક્રમિત ન થઈએ તો એ સાવચેતી રાખવા માટે જે પ્રકારની ગાઈડલાઇન્સ સરકારે બહાર પાડી છે કે કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ બને ત્યાં સુધી એન નાઇન્ટી ફાઈવ માસ્કનો યુઝ કરવો જોઈએ સેકન્ડ થિંગ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ ભીડભાડમાં બને ત્યાં સુધી હમણાં એટલીસ્ટ આ જ્યાં સુધી વેવ ચાલે છે ત્યાં સુધી ન જવું જોઈએ કોઈ પણ મેળાવડા છે ફંક્શન્સ છે મેરેજ ફંક્શન્સ કે વોટ કે જ્યાં ભીડ એકઠી થતી હોય એ એ જગ્યાઓ અવોઈડ કરવી જોઈએ અને ત્રીજી વસ્તુ ફ્રિકવન્ટ સેનિટાઈઝરનો યુઝ કરતા રહેવો જોઈએ હેન્ડવોશ કરતા રહેવા જોઈએ અને ચોખ્ખાઈ રાખવી જોઈએ તો આ જે જનરલ પ્રિકોશન્સ છે એ તો દરેક લોકોએ ધ્યાનમાં લેવા જોઈએ એ ઉપરાંત આ જે કોરોના છે એનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂર રાખવાની છે એવું નથી કે બિંદાસ થઈને ફરો માસ્ક વગર ફરો ગમે ત્યાં જાઓ ભીડમાં જાઓ એ નથી કરવાનું તમારી રૂટીન એક્ટિવિટી કરો બટ સાવચેતી રાખવાની જરૂર છે બિંદાસ થવાની જરૂર નથી પણ સાવચેતી તો રાખવી જ પડશે કે જેની અંદર મેં કીધું એ પ્રમાણે કે યોગ્ય રીતે માસ્ક પહેરવું સેનેટાઈઝરનો યુઝ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું તો આટલા સ્ટેપ્સ જો લેવામાં આવે પ્લસ અમુક વિટામિન્સ છે ટોનિક્સ છે એ રાખો પ્લસ તમારી ઇમ્યુનિટી બુસ્ટ થાય એ ટાઈપનો ખોરાક સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો જોઈએ બહારનું ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ અને સ્વાસ્થ્યપ્રદ આહાર લો ઘરમારો બને ત્યાં સુધી ઘર મારો કામ હોય તો જઈ શકો આ પ્રિકોશન સાથે બટ જરૂર ના હોય તો અનનેસેસરી બહાર જવાનું ટાળવું જોઈએ જી હું એ પણ પણ કહીશ કે આ લહેરની અંદર બાળકો સંક્રમિત થઈ રહ્યા છે બાળકોના માનસ પટેલ પર કયા પ્રકારની અસર થતી હોય છે જી બિલકુલ આપણે ડેટા જોઈએ તો ફર્સ્ટ અને સેકન્ડ વેવ કરતાં થર્ડ વેવની અંદર બાળકોમાં સંક્રમણ બહુ જ વધી ગયું છે અતિશય વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જે એક ચિંતાનો વિષય છે બટ મોટા ભાગના કેસીસમાં આઈસીયુ એડમિશન અને વેન્ટિલેશન ત્યાં સુધીનું સ્ટેજ નથી આવતું એટલું સારું છે બટ તો પણ બાળકોએ પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે હવે એમાં ઇમ્પોર્ટન્ટ રોલ બાળકોના મા બાપનો આવે છે બીકોઝ બાળક નાનું હોય એને ખબર ના પડે કઈ રીતે ધ્યાન શું રાખવું તો એના જે મા બાપ છે એ લોકો જેના પેરેન્ટ્સ જેના ગાર્ડિયન્સ છે એ લોકોએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બને ત્યાં સુધી એ લોકોને બાર ગાર્ડનમાં કે બીજે ક્યાંય લઈ જવા ના જોઈએ ક્યાંય નીચે પણ નહીં પોતાના ઘરમાં જ રહે અને ઘરમાં જ રમે અથવા ઘરમાં જ એનું ધ્યાન રાખે અને કદાચ ક્યાંય નેસેસરીલી બહાર જવાનું થયું તો બાળકોને પણ માસ્ક પહેરાવો બાળકોને પણ સેનિટાઈઝરનો યુઝ કરાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રહે એ રીતે બાળકોમાં પણ ધ્યાન રાખવું જોઈએ અને જે પ્રમાણે વેક્સિન્સ આવે છે તો ફિફ્ટીન ટુ એટીન ઇયર્સમાં અત્યારે સરકાર વેક્સિન પ્રોવાઈડ કરી રહી છે તો એ ગ્રુપના બાળકોએ વેક્સિન પણ લેવી જોઈએ અને એનાથી નાના ગ્રુપના જે બાળકો છે એમણે પણ પીડિયાટ્રિશિયનની સલાહ પ્રમાણે જે કંઈ પણ વેક્સિન્સ અને દવા કે એ પ્રમાણે ફોલો કરવું જોઈએ જી એ જ કે અત્યારે કોરોનાની સ્થિતિ છે માતા પિતા બાળકોને બહાર નથી લઈ જતા હોતા અને ત્યારબાદ તેની કોઈ આડઅસર ખરી કેમકે હવે બાળકો જનરલી ફોન પર જ જોવા મળશે કે ચોવીસ કલાક બાળકો ફોન પર જોવા જાય કેમકે બહાર ક્યાંય જવાનું નથી કોઈ રિલેટિવ્સના ઘરે જવાનું નથી કોરોનાને કારણે તો એના લીધે એ લોકોના માનસ પટલ પર કેવી અસર થતી હોય છે જી બિલકુલ અત્યારે કોરોનાનો જે પેન્ડેમિક ચાલી રહ્યો છે એમાં બાળકોને બહાર ના જાય એ વધારે સારું હોય છે બિકોઝ બહાર નીકળે અને ભીડમાં કેવી રીતે જાય તો કોરોના સંક્રમણ થવાનો ભય રહેતો હોય છે તો ઘરમાં રાખવા જરૂરી છે બટ ઘરમાં રાખશો તો એની પણ આડ એની પણ સાઈડ ઇફેક્ટ છે અને એ છે કે બાળકોના મગજ સંકુચિત થયા છે બાળકો મોબાઈલનો વધારે યુઝ કરતા થયા છે બિકોઝ હવે જે એજ્યુકેશન છે એ પણ છેલ્લા બે વર્ષથી મોટાભાગે ઓનલાઈન થયું છે તો ઓનલાઈન એજ્યુકેશનના કારણે મોબાઈલનો યુઝ ટેબ્લેટ્સનો યુઝ ટીવીનો યુઝ વધી ગયો છે જેના કારણે સ્ક્રીન ટાઈમ જે છે જે મેન્ટેન થવો જોઈએ કે અમુક આઈડિયલ ફિક્સ ટાઈમ હોય કે બાળકોની અંદર આટલો જ સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ એ મેન્ટેન નથી રહેતો એના કરતાં બમણા દરેકે કે ત્રણ ગણો વધી ગયો છે તો બાળકોની અંદર એ સ્ક્રીન ટાઈમ વધવાના કારણે એક ટાઈપનું મોબાઈલનું એડિક્શન સોશિયલ મીડિયાનું એડિક્શન થતું જાય છે પ્લસ એના કારણે આંખમાં પણ નુકસાન થતું હોય છે અને બીજું કે બાળકનો સ્વભાવ પણ ચીડિયો થાય છે બિકોઝ બાળકનું કોમ્યુનિકેશન બહારના લોકો સાથે અથવા બહારની દુનિયા સાથે જેટલું ઓછું થશે એટલું એનું ચીડિયાપણું એનું સંકુચિત મગજ એ ખરાબ અસર પડતી હોય છે એટલે એ ડ્રોબેક્સ છે બટ હવે જ્યાં સુધી પેન્ડેમિક છે અને ખરાબ સિચ્યુએશન ચાલે છે ત્યાં સુધી ઘરમાં રાખવા હિતાવ હોય છે બટ જોડે જોડે આપણે એવો કોશિશ કરી શકીએ કે બાળકોમાં સ્ક્રીન ટાઈમ ઓછો થાય જેટલું ભણવાનું નેસેસરી હોય એટલું જ એ લોકો એમાં ધ્યાન આપે અને વધારાનો સમય મોબાઈલ કે અધર મીડિયા સાથે ઓછો સ્પેન્ડ કરે જે એટલે જો ઘરમાં પણ આપણે હોઈએ તો બાળકની સાથે આપણે એવી કોઈક ટેક કોઈક એક્ટિવિટી કરતા રહીએ કે જેથી કરીને એને પણ સારું લાગી શકે ને આખો જે મોબાઈલ ગેજેટ સાથે ન નું રહે આપણે જો તમને પણ કોઈ પ્રશ્ન દર્શક મિત્રો તો આપ ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર ફોન કોલ્સ કરી શકો છો ને આપનો પ્રશ્ન ડોક્ટરને પૂછી શકો છો ડોક્ટર આગળ જે રીતે ચર્ચા કરીએ કે હવે કોરોના સંક્રમિત લોકો થઈ ચૂક્યા છે બીજી લહેરમાં આપણે ઘણાને જોયું છે કે પંદર દિવસ ક્વોરન્ટાઇન થવાનું અને એવામાં ઘરે ન રહી શકે ઘર સાંકડું હોય તો કદાચ હોટેલમાં કે અન્ય કોઈ જગ્યા

ઘણા બધા વધારે આવે છે એઝ કમ્પેર ટુ ધ પ્રી કોવિડ ઇરા તો કોવિડ ઇટ સેલ્ફ ઇઝ અ ટ્રોમા કોવિડ કોઈને પણ થવો અને એમાંથી બહાર આવ ભલે બહાર આવી જતા હોય છે બટ એ એ જે પંદર દિવસ છે કે જે અઠવાડિયું છે ઇટ સેલ્ફ ઇઝ અ ટ્રોમા ફોર મેની પેશન્ટ્સ એન્ડ મેની પીપલ તો એની આફ્ટર ઇફેક્ટ્સ ઇવન ક્યોર થઈ ગયા પછી પણ લોકોના માનસિક લોકોના મગજ ઉપર એની આફ્ટર ઇફેક્ટ્સ ચાલુ રહેતી હોય છે કે જેમાં મુખ્યત્વે ડિપ્રેશન એટલે કે મન ઉદાસ રહેવું કંઈ ગમવું નહીં કોઈ સાથે બોલવું ના ગમે વાતચીત કરવી ના ગમે નેગેટિવ થોટ્સ ખોટા વિચારો આવવા રાત્રે ઊંઘ ના આવી ભૂખ ના લાગવી કોઈ વસ્તુમાં મન ના લાગવું ધ્યાન ના રહેવું કોઈપણ વસ્તુમાં આનંદ કે ઉત્સાહનો અભાવ એ જે સિમ્ટમ્સ છે એ ડિપ્રેશનના થયા પ્લસ ફિયર અને એન્ઝાયટી કે જેમાં ડર લાગવો ગભરામણ થવી બેચેની થવી ફરી મને કોરોના થશે કે નહીં એ એક ટાઈપનો જે ડર છે એ પણ ઘણા પેશન્ટ્સમાં રહેતો હોય છે તો આવા કેસીસ ઘણા બધા આફ્ટર કોવિડ વધી ગયા છે જે સાથે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે જે આપનો સવાલ કહેશો હેલો જી હેલો હા જી સર મારે એ સવાલ છે કે મારા એક વખત ફર્સ્ટ ડોઝ લીધા પછી કોવિડ હતો અને ફરી પાછું સેકન્ડ ડોઝ લીધો છે તો ફરી પાછો ત્યારે પણ એને તકલીફ થઈ ગઈ હતી અત્યારે પણ હાલ પણ બે દિવસથી સખત તાવને છે તો કોઈ વસ્તુ આ વેક્સિન હિસાબે ડેન્જરસ નથી ને અને ફરી પાછી શક્યતા કેટલી સરસ આ ઓમિક્રોનની અને કોરોનાની ડર લાગે છે કારણ કે બે વખત એને આ વેક્સિનમાં આ તકલીફ થઈ ગઈ છે એક વખત કોરોના પણ થઈ ગયેલો છે સર તો પ્લીઝ ગાઈડ મી જી બિલકુલ જો વેક્સિન અને કોરોના આ બંનેનું રિલેશન છે શું છે હું તમને સમજાવી દઉં હવે આમાં એવું છે કે વેક્સિન લેશો એટલે કોરોના નહીં થાય એવું નથી કોઈ ગેરંટી નથી વેક્સિન કોરોનાને પ્રિવેન્ટ કરવા માટે નથી વેક્સિન એટલા માટે છે કે કોરોનાની સિવિયરિટી ઓછી થાય મતલબ વેક્સિન લીધો હશે એ પછી પણ કોરોના થઈ જ શકે છે ડેફિનેટલી થઈ શકે છે બચવાના ચાન્સીસ નથી બટ જો તમને કોરોના થશે તો એની સિવિયરિટી ઘણી ડાઉન હશે મતલબ તમારે હોસ્પિટલાઇઝેશન નહીં થવું પડે તમારે આઈસીયુમાં એડમિટ નહીં થવું પડે તમારે નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસીસની અંદર હોમ આઇસોલેશનમાં જ તમારું કોરોનાની ટ્રીટમેન્ટ થઈ જશે અને એની જે ઓવરઓલ સિવિયરિટી છે એ ઘણી ઓછી હશે એટલે વેક્સિન કોરોનાને પ્રિવેન્ટ કરવા માટે નથી એ એની સિવિયરિટી ઓછી કરવા માટે છે બટ એનો મતલબ એવું નથી કે આપણે વેક્સિન ના લઈએ બિકોઝ વેક્સિન નહીં લો તો કોરોના એકદમ ડેન્જર લેવલ પર પહોંચી જશે અને બહુ એની ઘાતક અસર હોય છે એટલે વેક્સિન તો લેવી જ જોઈએ કે જેથી આપણે કોરોના સંક્રમણને વધારે ફેલાતું અટકાવી શકીએ એને વધારે સિવિયર થતું અટકાવી શકીએ બરકિ વેક્સિન થયા પછી પણ કોરોના થવાની સંભાવના તો એટલી જ છે જેટલી પહેલા હતી એટલે ડરવાની જરૂર નથી જો વેક્સિન લઈ શકો છો આપ બીજો ડોઝ લીધા પછી પણ જો તમને તાવ આવ્યો હોય તો આપ ડોક્ટરને પૂછી શકો છો ને એ પ્રમાણે સલાહ લઈને દવા લઈ શકો છો અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે આપનો સવાલ કહેશો અ મારે સરને એમ પૂછવું છે

આ રીતના ન્યૂઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં ફક્ત ને ફક્ત આવા જ ન્યૂઝ જોતા હોય છે આખો દિવસ અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકોની અંદર એ ટાઈપની એક ગભરામણ એક બેચેની અને એક ડર ઘૂસી જતો હોય છે કોરોનાનો તો આપણે એવા બાળકોને આ વસ્તુ કરતાં રોકવા જોઈએ કે તમે તમારો સ્ક્રીન ટાઈમ ખાસ કરીને સોશિયલ મીડિયામાં અને એમાં પણ જે તમે ન્યૂઝ જોઈ રહ્યા છો આખો દિવસ કોરોનાના જ ન્યૂઝ કોરોનાની જ અપડેટ્સ એ જોવાનું ટાળવું જોઈએ ક્યારેક એકાદ વાર મા બાપ એને કહી દે કે આ રીતની સિચ્યુએશન છે ધેટ ઇઝ ફાઇન બટ બાળકોએ એમાં ટોટલી ઇન્વોલ્વ થઈને કોરોનાની અપડેટ્સ લેવાની કે આખો દિવસ કોરોના વિશે ન્યૂઝ જોવાની કોઈ જરૂર નથી બીજી વસ્તુ કે બાળકોને બીજી કોઈ રીતે પણ આપણે ઇન્વોલ્વ કરી શકીએ રૂટીન એક્ટિવિટીઝમાં લાઈક કોઈ ગેમ્સ રમાડી શકો બાળકોને ઘરમાં કે એને ભણવામાં એની એક્ટિવિટી હોય અથવા તો કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે જેમાં એને ઇન્ટરેસ્ટ છે તો એ વસ્તુ એ ઘરમાં કરી શકે છે લાઈક મ્યુઝિક રીડિંગ એ ટાઈપની જે કંઈ બીજી કંઈ પણ હોબીઝ હોય તો એ બાળક ઘરમાં કરે અને એને બને ત્યાં સુધી કોરોનાના ન્યૂઝથી અથવા તો કોરોનાનો જે ડર છે લોકોમાં એનાથી દૂર રાખી શકીએ આપણે એવા ઘણા બધા તરકીબો કરી શકાય બાળકો સાથે કે જેથી એમને કોરોનાની કોરોનાનો ડર અને કોરોનાનો જે ફોબિયા છે એ બાળકોના મગજમાં ઘર ના કરે અને બીજું કે ઘરની અંદર કોરોનાની ચર્ચા પણ બહુ નહીં કરવાની કે આજે અહીંયા આટલા કેસ આવ્યા અહીંયા આટલા કેસ આવ્યા અથવા અહીંયા આ લોકોના આટલા ડેથ થયા કંઈ આ રીતે એટલી બધી ચર્ચા બાળકો સાથે કરવાની કોઈ જરૂર નથી બાળકોને તમે એ ડિસ્કશનથી ફ્રી રાખી શકો કે જેથી એમના માનસિક પટલ ઉપર આ ટાઈપની ગંભીર અસરો ના જોવા મળે

વૅક્સિનની અસર લગભગ ત્રણ કે ચાર મહિના રહેતી હોય છે મતલબ તમે લાસ્ટ ડોઝ લીધો હોય એના ત્રણ કે ચાર મહિના સુધી એની ઇફેક્ટ રહેતી હોય છે એવા ડેટાઝ છે એવું રિસર્ચ કે છે તો મોસ્ટ ઓફ ધ લોકોએ લાસ્ટ ડોઝ લીધો હોય એના ટાઈમ છ મહિના આઠ મહિના થઈ જ ગયો હોય છે બરાબર છે તો અને સરકારની પણ ગાઈડલાઇન છે કે તમે લાસ્ટ ડોઝ લીધો એના નવ મહિના પછી તમે બુસ્ટર ડોઝ લઈ શકો છો તો એનો મતલબ જ એ થયો કે નવ મહિનાની અંદર એ સેકન્ડ ડોઝની ઇફેક્ટ જતી રહી છે સેકન્ડ વેક્સિનનો ડોઝ તમે જે લીધો છે એની હવે લગભગ શરીરમાં કોઈ ઇફેક્ટ નથી તો એનો મતલબ કે તમે કોરોના સંક્રમિત થવા માટે હવે પૂરેપૂરા રેડી છો બરાબર છે તો એ પ્રિવેન્ટ કરવા માટે એને અટકાવવા માટે અથવા તો એની ઘાતક અસરો ઓછી કરવા માટે તમારે બુસ્ટર ડોઝ લેવો અનિવાર્ય છે બિકોઝ એ એ ફ્રેશ ડોઝ છે નવો ડોઝ જ છે કે જે તમે લેશો તો નેક્સ્ટ એટલીસ્ટ ત્રણ કે ચાર મહિના સુધી તમને કોરોનાથી સિવિયર સંક્રમણ થવાથી બચી શકો છો અને એની જે તો ડેન્જરસ ઇફેક્ટ છે એ તમને ઘણી ઓછી થઈ શકે છે તો બુસ્ટર ડોઝ લેવો અનિવાર્ય છે અને દરેક જણાએ લેવો જોઈએ અને વડીલોના માનસપટલ પર આ કોરોનાની કેવી અસર અત્યાર સુધીમાં જોવા મળી છે હા વડીલોના માનસપટલ પર બહુ ખરાબ અસર છે બિકોઝ વડીલોને ભાગે બીજી અન્ય શારીરિક બીમારીઓ પણ હોય છે જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હૃદય રોગની બીમારી છે કેન્સર હોય છે તો આ જે ટાઈપની બીમારીઓ છે શારીરિક એના કારણે પણ એ લોકો માનસિક રીતે તૂટી ગયા હોય છે એટલે ઓલરેડી આ બધી શારીરિક તકલીફોના કારણે એમના મગજ ઉપર ડિપ્રેશન ઓલરેડી હોય જ છે છવાયેલું જ હોય છે અને એમાં કોરોના એટલે આ બધું એડ થાય છે ટ્રિગર થાય છે એટલે વડીલો પણ ગભરાઈ જાય છે બિકોઝ ઓફ એમની એજના કારણે પણ થોડું એમને માનસિક રીતનો ડર રહેતો હોય છે કોરોનાનો પ્લસ આ બધી બીમારીઓ ભેગી થઈ છે દવાઓ આટલી બધી લેવાની આટલી બધી બીમારીની દવાઓ પણ લેવાની હોય છે અને એમાં વળી પાછો કોરોના થાય તો એની પણ દવાઓ લેવાની પ્લસ વડીલોની અંદર ડેથ રેટ વધારે હોય છે જે લોકો એજ જે લોકોની વધારે છે એમાં કોમોર્બિડિટીસ હોય તો એના કારણે સિવિયરિટી વધી જતી હોય છે રોગની અને એના કારણે ડેથ રેટ અને હોસ્પિટલાઇઝેશન જે છે એ પણ બહુ જ વધી જતું હોય છે તો આ બધા ડર આ બધી જે ફેક્ટ છે એના કારણે વડીલોની અંદર પણ બહુ ડર છે કે કોરોના ના થાય એટલે એ લોકોના માનસપટલ ઉપર પણ બહુ ગંભીર માનસિક અસરો જેવી કે ડિપ્રેશન એન્ઝાયટી ફોબિયા એ ટાઈપનું જે લક્ષણો છે એ બહુ વધી વધી રહ્યા છે સાથે જ ફેમિલીમાં જ્યારે એવું થાય કે એક વ્યક્તિ સંક્રમિત થાય છે પછી આખા ઘરને ચિંતા વધી જાય કે હવે બધા રિપોર્ટ કરાયા હતી પણ ઘણી વાર એવું બનતું હોય છે કે એક જ વ્યક્તિને થયો છે બાકી પોઝિટિવ નથી હોતા તો એ એક વ્યક્તિને સાચવા માટે કઈ રીતની કામગીરી પરિવારે કરવી જોઈએ કે જેથી કરીને એ કોરોનાની સામે મજબૂત થઈને લડી શકે એ ડિપ્રેશનમાં ના જાય કે એને કોઈ અન્ય ચિંતા ના થાય જી ફેમિલીમાં એક મેમ્બરને પોઝિટિવ આવે છે રિપોર્ટ તો એ જે વ્યક્તિને પોઝિટિવ રિપોર્ટ છે એણે તો પોતે આઇસોલેટ થઈ જવું જોઈએ કોઈ એક રૂમમાં એણે પોતે પોતાની જાતને આઇસોલેટ કરી દેવી જોઈએ હોમ ક્વોરન્ટીન કરી દેવી જોઈએ નવી ગાઈડલાઇન્સ પ્રમાણે એટલીસ્ટ સેવન ડેઝ હોમ આઇસોલેશન રૂલ્સ થોડા ચેન્જ થયા છે થોર્ડ વેવમાં એમાં એવું છે કે સેવન ડેઝ સુધી યુ હેવ ટુ આઇસોલેટ યોર સેલ્ફ અને જો તમને એ સાત દિવસમાં ફીવર કે કોઈપણ ટાઈપના કોવિડ લક્ષણો ન આવે તો પછી તમારે નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટની બી રિકવાયરમેન્ટ નથી યુ આર ફ્રી બટ એટલીસ્ટ સેવન ડેઝ યુ હેવ ટુ આઇસોલેટ યોર સેલ્ફ ઇન વન રૂમ તો એક મેમ્બરને આવે છે તો એણે આઇસોલેટ થઈ જવું જોઈએ બીજા જે મેમ્બર્સ છે એ લોકોએ જે પોઝિટિવ મેમ્બર છે એની સાથેના કોઈ કોન્ટેક ના કરવા જોઈએ એની સાથેનો કોન્ટેક અવોઇડ કરવો જોઈએ ડાયરેક્ટ કોન્ટેક્ટ અને બીજા મેમ્બર્સની અંદર જો સિમ્ટમ્સ હોય ફીવર કફ કોલ્ડ કે સોર થ્રોટ કે બોડી પેઇન હેડએક કે એવા કોઈપણ પણ શ્વાસ લેવામાં તકલીફ થવી લોસ ઓફ ટેસ્ટ અને સ્મેલ આવા કોઈપણ ટાઈપના સિમ્ટમ્સ જો બીજા મેમ્બર્સમાં હોય તો એમણે ડેફિનેટલી ટેસ્ટ કરાવવો જોઈએ બિકોઝ ટેસ્ટ કરાવવા ટેસ્ટ કરાવવાની ગભરાવાની જરૂર નથી બિકોઝ ટેસ્ટ કરાવશો પોઝિટિવ આવશો તો ખબર પડશે અને બીજા દસ લોકોને તમે સંક્રમિત કરતાં રોકી શકશો સો ટેસ્ટ કરાવવાથી ગભરાવાની જરૂર નથી બટ આવા સિમ્ટમ્સ હોય તો તમે ટેસ્ટ કરાવો અગર નથી તો તમે એ જે પોઝિટિવ પર્સન છે એનાથી તમારી જાતને આઇસોલેટ કરી દો અલગ કરી દો અને ઓલ નેસેસરી પ્રિકોશન્સ જે મેં પહેલા કીધા એ તમે રાખવાનું ચાલુ કરી દો જે આપ સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જે આપનો સવાલ કહેશો હેલો જી આજે સાહેબને પૂછવું છે મારા કોરોન કોરોના પોરા કેરે કોરોના પોઝિટિવ છું અને હોમ ક્વોરન્ટાઇન થયેલો છું અને આવતીકાલે મારો quarantine સમય પૂરો થાય છે તો પછી હવે પછી હું ધ્યાન રાખું અને ફરી વાર કોરોના કહી શકે બિલકુલ થઈ શકે આપણે એવા ઘણા બધા કેસીસ જોયા છે કે જેમાં લોકોને બે વાર ત્રણ વાર ચાર વાર પણ કોરોના થયેલા છે એવા ઘણા બધા કેસીસ આપણે સાંભળીએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ અને મેં મારી પોતાની નજરે જોયેલા છે કે જેમને ફ્રિકવન્ટ કોરોના થતો હોય છે તો તમને ભગવાન ના કરે પણ હજુ પણ થઈ શકે કોરોના એટલે પ્રિકોશન્સ જે છે એ તો તમારે કાલથી જ સ્ટાર્ટ કરી દેવાના છે ભલે તમારો હોમ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થાય છે બટ એનો મતલબ એવો નથી કે તમે હવે કોરોનાથી સંક્રમિત નહીં થઈ શકો એવું બિલકુલ નથી કાલથી જ તમારે બધા જ જે પ્રિકોશન્સ છે લાઈક માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું સેનિટાઈઝેશનનો યુઝ કરવો અને બીજા જે પ્રિકોશન્સ કોવિડના છે એ બધા જ ફોલો કરવા જ જોઈએ અને કે જેથી તમે પોતે પણ સંક્રમિત ના થાવ અને તમે બીજા લોકોને પણ સંક્રમિત ના કરો તકેદારી અને સાવચેતી એ તો બહુ જ જરૂરી છે જ્યાં સુધી આ પેન્ડેમિક ખતમ નથી થતો ત્યાં સુધી જી તો ડોક્ટર એ જ ચર્ચા છે કે કોરોના સંક્રમિત થયા પછીની સાવચેતીમાં આપણે જણાવ્યું કે આ બધી સાવચેતી રાખવી પરંતુ તેમ છતાં પણ લોકો હજુ પણ બેફામ ફરી રહ્યા છે હજુ પણ મેળાવડાઓ થઈ રહ્યા છે જ્યાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે તો એવા લોકોને આપ શું કહેશો બહુ જ ખોટું થઈ રહ્યું છે સરકાર એના માટે પગલાં લઈ જ રહી છે પણ હજુ પણ થોડા એકદમ આક્રમક પગલાં લેવાની જરૂર છે બીકોઝ સોશિયલ મીડિયા આપડા થઈ જ રહ્યા છે આટલો કોરોના વધ્યો છે થર્ડ વેવ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે કેસીસ દિવસે ને દિવસે તમે જોઈ રહ્યા છો કે એકદમ જ વધી રહ્યા છે લાઈક સેકન્ડ વેવમાં વધતા તો એ જ રીતે વધી રહ્યા છે અત્યારે કેસીસ ઇનફેક્ટ એનાથી પણ વધારે તો આવી કન્ડિશનની અંદર સામાજિક મેળાવડા જે બધા ફંક્શન્સ છે ગેધરિંગ્સ છે મેરેજિસના હોલ એ બધા બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ અને કદાચ કરવા જ પડે તો મિનિમમ પીપલ જેટલા બને એટલા ઓછા લોકો સાથે અને એ વખતે જે કોવિડ ગાઈડલાઇન્સ છે અને જે રૂલ્સ છે સ્ટ્રિક્ટલી ફોલો થવા જોઈએ લાઈક વેરિંગ અ માસ્ક યુઝિંગ અ સેનિટાઈઝર એન્ડ કીપ સોશિયલ ડિસ્ટન્સિંગ આ ત્રણ રૂલ તો ડેફિનેટલી કોઈપણ સિચ્યુએશનમાં ફોલો થવા જ જોઈએ

તો લેવો જ જોઈએ બિકોઝ વેક્સિન એ તમને કોરોના પ્રિવેન્ટ નહીં કરે બટ કોરોનાથી બચાવશે જ કોરોનાથી જે તમારું ડેથ થતું હોય અથવા તો કોરોનાથી જે તમારી ગંભીર હાલત થતી હોય છે એનાથી જરૂર બચાવશે મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ બી છે અને પ્લસ એવા પેશન્ટ્સ બી ઘણા જોયા છે કે જેમણે કોરોનાની વેક્સિન લીધી હોય એ પછી પણ કોરોના થયો હોય અને થયો હોય બટ એની જે આડઅસરો છે ગંભીર આડઅસરો અને કોરોનાનું જે સિવિયરિટી છે એ બહુ જ ઘટી જતી હોય છે ઓલમોસ્ટ હોસ્પિટલાઇઝેશન નથી થતું ઘરે બેઠા જ સારવાર લઈ અને સાજા થઈ શકાય છે તો વેક્સિન બહુ જ જરૂરી છે વેક્સિન ન લેવાનું કારણ શું છે મને એ નથી સમજાતું શું કરવા ના લેવી જોઈએ કોઈ જ સાઇડ સાઈડ ઇફેક્ટ્સ નથી ઘણા લોકોને એવો પણ ભ્રમ છે કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ છે કોઈ સાઇડ ઇફેક્ટ નથી વેક્સિનના કારણે બે દિવસ સુધી માથું દુખવું કે તાવ આવો કે ઇન્જેક્શન સાઇટ ઉપર પેઇન થવું આ બે કે ત્રણ દિવસ સુધી રહેતું હોય છે નોટ મોર દેન દેટ એના પછી વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને એ એકદમ માઇનર સાઇડ ઇફેક્ટ છે જે કોઈપણ વેક્સિનની હોય છે નોટ ઓનલી કોવિડ કોઈ પણ વેક્સિનની તો એ કોઈ સાઇડ ઇફેક્ટ ના થઈ એટલે વેક્સિન લેવાનો કોઈ ગેરફાયદો નથી કોઈ ડિસએડવાન્ટેજ નથી એડવાન્ટેજ જે મળે પણ ડિસએડવાન્ટેજ કોઈ નથી અને પ્લસ સરકાર ફ્રીમાં આપી રહી છે તો વેક્સિન ન લેવી એનું કોઈ કારણ બનતું જ નથી વેક્સિન લેવી જ જોઈએ સરકારને પોતાની એક્ટિવિટીમાં સપોર્ટ કરવો જોઈએ એને હમણાં સરકારે એવા રૂલ્સ પણ બનાવે છે કે અમુક જગ્યાએ વેક્સિન હોય તો જ એન્ટ્રી મળશે લાઈક બસમાં ગાર્ડન્સમાં બીજી અમુક મૂવી થિયેટર્સમાં અમુક બીજી કોમન જગ્યાઓ તો એ બહુ સારું સ્ટેપ લીધું છે બિકોઝ આવા સ્ટેપ લેવા લેવા જ પડે તો જ અમુક લોકો સમજે એવું છે બાકી લોકો વેક્સિન નથી ઘણા ઘણું ગ્રુપ એવું છે કે જે લોકો વેક્સિન લેવામાં નથી માનતા તો એ લોકો માટે આ જે સ્ટેપ લીધું છે સરકારે એ બહુ એકદમ વેલકમ સ્ટેપ છે અને નેસેસરી સ્ટેપ છે હું એને સંપૂર્ણ રીતે સપોર્ટ કરું છું જી આ સાથે જ જે રીતે પંદરથી અઢાર વર્ષના જે તરુણો છે તેમની માટે પણ વેક્સિનની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં પણ ડર છે વિદ્યાર્થીઓ જે છે પહેલાં તો શાળાઓમાં જ આયોજન કરવામાં આવ્યું કે ત્યાં જે લોકોને વેક્સિન આપી દેવામાં આવે પરંતુ એમનામાં પણ ડર છે કે જો અમે વેક્સિનેશન તો અમને તાવ આવશે અમને કોઈ અલગ પ્રકારની બીમારી થઈ શકશે આવી રીતે એ લોકો જાતે જ મનમાં એવું ઠાણી લીધું છે કે વેક્સિનથી અમને આવું થશે હા એક વેક્સિનનો ડર તો છે લોકોની અંદર કે વેક્સિનથી કંઈ થયું તો બીકોઝ અને ક્યાંક સોશિયલ મીડિયામાં અથવા ન્યૂઝમાં ક્યાંક એવા ર્યુમર્સ બી આવતા હોય છે કે વેક્સિનથી આનું ડેથ થયું કે વેક્સિનથી આને બહુ ગંભીર આડઅસર થઈ એ બધું સાચું નથી હોતું એ ફેક્ચ્યુઅલ વસ્તુ નથી વેક્સિનથી કોઈ ડેથ થતા નથી વેક્સિન એટલી કોઈ ગંભીર આડઅસર વેક્સિનની હોતી નથી મેં જે પ્રમાણે હમણાં જ કીધું એ પ્રમાણે કે વેક્સિન લેવાથી લીધા પછી એક કે બે દિવસ સુધી સામાન્ય તાવ ઇન્જેક્શન સાઇટ ઉપર થોડું પેઇન અને કદાચ બોડી પેઇન થતું હોય છે એ બે કે ત્રણ દિવસ મેક્સિમમ રહે છે પછી એની કોઈ આડઅસર હોતી નથી તો વેક્સિન જે છે એ પંદરથી અઢાર વર્ષના જે લોક બાળકો છે એમાં જે સરકારે અભિયાન ચાલુ કર્યું છે એ લેવી જ જોઈએ પૂરો સપોર્ટ કરવો જોઈએ બિકોઝ એ બાળકો પણ એવા છે કે જેને કોરોના થઈ શકે છે કોરોનાથી અત્યારે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકો પણ વધારે સંક્રમિત થાય છે તો પંદરથી અઢાર વર્ષની ઉંમરના જે લોકો છે એમણે પણ કોઈ પણ જાતનો ડર કે ભય રાખ્યા વગર વેક્સિન લેવી જ જોઈએ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે એની કોઈ એવી ગંભીર આડઅસર નથી અને એ તમને કોરોના સામે સો ટકા રક્ષણ આપશે જ જી ડોક્ટર જોડાયા દર્શક મિત્રોને આટલી સુંદર અને સચોટ માહિતી આપી બદલ આભાર થેન્ક યુ તો જે રીતે કહી શકાય કે હલો ડોક્ટરની અંદર આપને મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ તો આપીએ છીએ પરંતુ જો કોરોનાથી બચવું હોય તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને વારંવાર હાથ ધોતા તો રહેવું પડશે ડરવાની જરૂર નથી જો કોરોના સંક્રમિત થયા છો તો સાવચેત રહો પોતાના પરિવારને પણ એનાથી દૂર રાખો અને માનસિક રીતે મજબૂત રહો તો ચોક્કસથી